અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ તો કે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની કોઈ વ્યાખ્યા ભારતના બંધારણમાં સ્પષ્ટ કરવામાં આવી નથી સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી રાષ્ટ્રપતિના આદેશ દ્વારા તેનો વિષય ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્ઞાતિવાદના કારણે કેટલીક જ્ઞાતિઓનું શોષણ અટકાવવા તેમની સામેના અન્યાયને દૂર કરવા સમાનતા અને માતૃભાવથી તેમનામાં રહેલી સંકુચિતતા દૂર કરવા અને તેમનો સામાજિક આર્થિક અને શૈક્ષણિક વિકાસ થાય તે હેતુથી ભારતના બંધારણમાં કેટલીક વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે બંધારણની કલમ ત્રણસો ને એકતાલીસમાં જણાવ્યા પ્રમાણે અનુસૂચિત જાતિમાં સમાવિષ્ટ જ્ઞાતિને અનુસૂચિત જાતિઓ તરીકે ઓળખવામાં આવે છે અને જ્યારે બંધારણની કલમ ત્રણસો બેતાલીસ પ્રમાણે અનુસૂચિ પ્રમાણે સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જનજાતિ તો જુઓ ત્રણસો જાતિઓ આવે અને ત્રણસો જનજાતિઓ આવે બરાબર હવે અનુસૂચિત જનજાતિઓમાં એવા લોકોનો સમાવેશ કરવામાં આવે જે મોટા ભાગે જંગલ કે પહાડી વિસ્તારમાં રહે છે અનુસૂચિત જનજાતિઓમાં કોણ આવે તો કે જે જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા હોય વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિમાં નિવાસ કરે અને બીજા કરતા અલગ સામાજિક અને સાંસ્કૃતિક જીવન ધરાવે છે સામાન્ય લોકો કરતા આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત છે હવે જોઈએ કે એમના માટે બંધારણીય છે બરાબર તમને પૂછે કે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે બંધારણીય જોગવાઈ જણાવો તો એના માટે જરા બહાર તમારો સ્ટાર્ટ થશે તો કે આપણા બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના વિકાસ અને કલ્યાણ માટે કેટલીક ખાસ જોગવાઈઓ કરવામાં આવેલ છે અને જે નીચે મુજબ છે તો એમાં પહેલી જોગવાઈ છે સામાન્ય જોગવાઈઓ અને બીજી છે ખાસ જોગવાઈઓ બરાબર તો પહેલી જોઈશું સામાન્ય જોગવાઈઓ કઈ કઈ છે અને બીજી જોઈશું ખાસ જોગવાઈઓ તો ચાલો પહેલી જોઈએ સામાન્ય જોગવાઈઓ કઈ કઈ છે તો એમાં છે એક તો છે આર્ટિકલ પંદર હવે આર્ટિકલ પંદર પ્રમાણે કેવલ ધર્મ જાતિ જન્મસ્થાન કે તેનામાંથી કોઈ પણ બાબતને કારણે ભેદભાવ કરવા પર પ્રતિબંધ મૂકે છે આર્ટિકલ પંદર શું બંધારણનું કે તમે જાતિના આધારે કોઈ જન્મસ્થાનના આધારે ધર્મના આધારે કોઈની સાથે ભેદભાવ કરી શકો નહીં વધુમાં આજે આર્ટિકલ પંદર છે એ કલમ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ નાગરિક આ બાબત તો હેઠળ દુકાન જાહેર રેસ્ટોરન્ટ હોટેલ જાહેર મનોરંજન સ્થળોમાં પ્રવેશ મેળવવા અંગે કુવા તળાવ સ્થાન માટેના ઘાટ રસ્તાઓ સર્વાંગ અર્થાત અંશ રાજ્ય તરફથી નિભાવાતા અથવા શહેર જાહેર જનતાના ઉપયોગ માટે અર્પણ કરાયેલા સ્થાનોના ઉપયોગ અંગે કોઈપણ નાગરિક પર કોઈ પણ પ્રકારની ગેરલાયકા જવાબદારી નિયંત્રણ અથવા શરતો લાદી શકશે નહીં એટલે કે આવા દરેક સ્થાનમાં દરેકને પ્રવેશ મળી શકે છે જ્ઞાતિના આધારે કોઈને રોકી શકાય નહીં આર્ટિકલ પંદર આટલું કહે છે સામાન્ય જોગાયું ની અંદર હવે બીજી એક છે આર્ટિકલ ઓગણત્રીસ આર્ટિકલ ઓગણત્રીસ શું કહે છે કે ભારતના પ્રદેશમાં અથવા તેના કોઈ પણ ભાગમાં વસતા કોઈ પણ નાગરિકો જો કોઈ વિશિષ્ટ ભાષા લિપિ કે પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિ ધરાવતા હશે તો તેને સાચવવાનો એમને અધિકાર રહેશે અને કેવલ ધર્મ જ્ઞાતિ ભાષા કે તેનામાં તેના તેમાંના કોઈપણ ના આધારે રાજ્ય તરફથી નિભાવાતી અથવા નાણાકીય સહાયથી ચાલતી શિક્ષણની કોઈ પણ સંસ્થામાં કોઈ પણ નાગરિકને પ્રવેશ મેળવતા અટકાવી શકાશે પણ નહીં એટલે કે આર્ટિકલ ઓગણથી શું કહે છે કે એક તો જે પણ અલગ અલગ ધર્મ છે એમને પોતાનો ધર્મ ભાષા લિપિ સાચવાનો અધિકાર છે બીજું શું છે બીજું કહે છે કે કોઈ પણ નાગરિકને શિક્ષણ શૈક્ષણિક સંસ્થા જેમાં રાજ્ય તરફથી પૈસા મળે છે એમને ત્યાં પ્રવેશ મેળવતા કોઈ પણ લોકોને અટકાવી શકાશે નહીં ભાષા કે ધર્મ જ્ઞાતિના આધારે તો આર્ટિકલ પંદર જોઈએ ને આર્ટિકલ ઓગણત્રીસ જોઈએ હવે આપણે જોઈએ કે ખાસ જોગવાઈઓ કઈ કઈ છે તો ખાસ જોગવાઈઓની પહેલી જોઈએ તો કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કલમ ફોર્ટી અનુસાર રાજ્યની પ્રજાના પછાત વિભાગો અને ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના કેળવણી વિષયક અને આર્થિક લાભો જળવાય તે માટે રાજ્ય ખાસ કાળજી લેશે અને સામાજિક અન્યાય અને કોઈ પણ પ્રકારના શોષણ સામે રક્ષણ કરશે એ છે કલમ બીજું કે આર્ટિકલ સોળ ચાર પ્રમાણે રાજ્ય હસ્તકની નોકરીઓમાં અમુક વર્ગોનું પ્રતિનિધિત્વ જળવાયું નથી એમ રાજ્યોને લાગે તો તેમના માટે જગ્યાઓ અથવા નિમણૂકો અનામત રાખવાની જોગવાઈ કરવાનો પણ રાજ્યનો અધિકાર છે એટલે કે રિઝર્વેશન નથી આપતા એસટી એસસી ઓબીસી ડબલ્યુ એસ તો રિઝર્વેશન પણ આપતા હોય છે બરાબર એસટીએસસીને રિઝર્વેશન આપે કારણ કે એમનો વિકાસ થાય એમને પૂરતી તકો મળી રહે એટલા માટે આગળ જોઈએ કે આર્ટિકલ ત્રણસો ત્રીસ ત્રણસો બત્રીસ ત્રણસો ચોત્રીસ પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે રાજ્યની વિધાનસભામાં તેમજ કેન્દ્રની લોકસભામાં તેમના માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે કેન્દ્રમાં રાજ્યસભામાં પણ બેઠક અનામત રાખવામાં આવેલ નથી જુઓ સમજો વસ્તુ કે રાજ્યસભાની જે વિધાનસભા છે તેમો તેમજ કેન્દ્રની લોકસભામાં અનામત છે પણ કેન્દ્રમાં રાજ્યસભામાં કોઈ પણ બેઠક અનામત રાખવામાં આવેલ નથી આગળ જોઈએ કે ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે અનામત એટલે રિઝર્વેશન આગળ જોઈએ હવે આ તો થઈ ગઈ આપણે ખાસ જોગવાઈઓ હવે એના સિવાય કે આ ઉપરાંત જુદી જુદી પંચ વર્ષીય યોજનાઓ હેઠળ છાત્રાલયોની રચના થાય શિષ્યવૃત્તિની યોજનાઓ આવે પ્રતિયોગિતા કસોટી માટે તાલીમ અને માર્ગદર્શન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે શૈક્ષણિક વિકાસાર્થે આશ્રમ શાળાઓ પણ શરૂ કરવામાં આવી છે સરકારી નોકરીઓમાં આ જાતિના ઉમેદવારો માટે ઉંમરમાં થોડી રાહત આપે ફીમાં માફી કરે લાયકાતના ધોરણો લાયકાતના જે લઘુ ધોરણોમાં કેટલીક છૂટછાટ આપવામાં આવે ડોક્ટર સાહેબ આંબેડકર સંસ્થા દ્વારા ડોક્ટર આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર એવા વ્યક્તિ વ્યક્તિ સંસ્થાને આપવામાં આવે કે જે નબળા વર્ગોને સામાજિક સમજ ઉદ્ધાર પરિવર્તન ક્ષમતા ન્યાય અને માનવગરીમાં માટે કાર્ય કરતા હોય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ અર્થે રાજ્યમાં અલગ વિભાગ અને કેન્દ્રમાં વિશિષ્ટ અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ આ જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની પણ સ્થાપના કરવામાં આવી છે તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આ જાતિઓના સામાજિક શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે વિવિધ પ્રકારની યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે ફક્ત અનુસૂચિત જાતિ માટે કે જોગવાઈઓ છે તો એમાં બંધારણની કલમ સત્તર કરવામાં આવી છે અને આ કોઈ પણ સ્વરૂપે કરાતું આચરણ અમાન્ય છે અસ્પૃશ્યતામાંથી ફલિત થતી કોઈ પણ ગેરલાયકાતનો અમલ કરવો કાયદાની રૂએ શિક્ષાપાત્ર ગુનો પડે છે આર્ટિકલ પચીસ પ્રમાણે રાજ્યોના સામાજિક કલ્યાણ અને સુધારણા માટે કે જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓને હિન્દુઓના તમામ વર્ગો અને વિભાગો માટે સાર્વત્રિક પ્રવેશ માટે સમાન કાયદો કરવાનો અગર તે અંગેનો અમલમાં હોય તેવો કોઈ કાયદો ચાલુ રાખવાનો અધિકાર છે આમાં હિન્દુઓના ઉલ્લેખમાં શીખ જૈન અથવા બૌદ્ધ ધર્મ પાલનારાઓ અને હિન્દુ ધાર્મિક સંસ્થાઓના ઉલ્લેખમાં શીખ બૌદ્ધ અને જૈન ધર્મ સંસ્થાઓનો પણ ઉલ્લેખ કરી શકાય છે હવે ફક્ત અનુસૂચિત જનજાતિ માટે રાજ્યપાલને ધંધો કરવાના સમાન હક્કો પર નિયંત્રણ મૂકવાની સત્તા આપે છે બરાબર આ કોની જોગવાઈ છે અનુસૂચિત જનજાતિઓ માટેની જોગવાઈ છે કે આર્ટિકલ ઓગણીસ પાંચથી રાજ્યના રાજ્યપાલોને અનુસૂચિત જનજાતિઓના હિતમાં સર્વ નાગરિકોના ગમે નાગરિકો ગમે તે પ્રદેશમાં આવજાવ કરવા તથા કોઈ પણ વેપાર ધંધો કરવા સામાન્ય હકો પર નિયંત્રણ મૂકવાની પણ સત્તા આપે છે કોણ સત્તા આપે છે રાજ્યપાલ તેનાથી અનુસૂચિત જનજાતિના વિસ્તારમાં જમીનની ફેરબદલી નાણાં ધીરનાર તથા અન્ય પ્રકારે અનુસૂચિત જનજાતિઓના થતા શોષણને અટકાવવા અને તેનાથી તેનું રક્ષણ કરવા ખાસ કાયદાઓ કરવાનો પણ અધિકાર છે તો આ વીડિયોની અંદર એટલું જ આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે મિત્રો વિડીયો ગમ્યો હોય તો તમે લાઇક જરૂર દબાવો અને ના ગમ્યો તો તમે ડિસલાઇક દબાવો પણ લાઇક કે ડિસલાઇકમાંથી કોઈ તો તમારે પ્રેસ કરવાનું છે અને વિડિયો કેવો લાગ્યું એ તમારે કોમેન્ટમાં લખવાનું છે બરાબર વિડિયો જોવા બદલ તમારો બહુ બહુ આભાર